પાટણ ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખા લાયન્સ ક્લબ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો પાટણ શહેર દ્વારા બગવાડા દરવાજા ખાતે 3 દિવસ માટે ઠંડી છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સંસ્થાના અગ્રણી ભાનુભાઈ સોની, નિરંજન પટેલ, પ્રમુખ કિશોર મહેશ્વરી, મંત્રી ગિરીશ પટેલ, હેમંત કાટવાળા, હેમંત તન્ના, દિનેશ પ્રજાપતિ, ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ મોદી, મહામંત્રી ગૌરવ પ્રજાપતિ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહી ગરમીમાં રાહદારીઓને ઠંડક આપવા પ્રથમ દિવસે ભારત વિકાસ પરિષદની સિદ્ધહેમ શાખા દ્વારા 350 લિટર છાશ રાહદારીઓને વિતરણ કરી ગરમીમાં રાહત આપી હતી. તો ખરીદી અર્થે આવતા પાટણ તાલુકાના ગ્રામ્યજનોએ આ ઠંડી છાશનું સેવન કરીને ગરમીથી મહદઅંશે પોતાની તૃષા છુપાવી હતી અને આયોજકોને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. ગરમીના કારણે પાટણની વિવિધ સેવાકીય સંસ્થાઓ, ભારત વિકાસ પરિષદ સિધમ નવી શાખા, લાયન્સ ક્લબ, લિયો ક્લબ, ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચો, રોજ અલગ અલગ અલગના દિવસે અહીં બગવાડા દરવાજા છાશ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. સરંગ 3 દિવસ આ કાર્યક્રમ અહીં ચાલવાનો છે. આવનારા દિવસોમાં લિયો ક્લબ બીજી એનજીઓ પણ આવા કાર્યક્રમો કરશે. ખૂબ ગરમી પડે છે, બહારથી ખૂબ પબ્લિક આવે છે, આવી ગરમીમાં અમે રાહત મળે એ માટે અમે આ કાર્યક્રમનો વિચાર કરેલ છે. અમારી પાણીની પરબ પણ સિધમ શાખાની 4 રસ્તે ચાલે છે. એક બજારમાં છેલ્લા 15 દિવસથી પાણીની પરબ ચાલુ છે. હજી પણ 1.5 મહિનો એ પાણીની પરબ ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં અમે બગવાડા દરવાજામાં પણ પાણીની પરબ ચાલુ કરવાનું વિચારી રહ્યા છીએ.